સવારે જ્યારે તમે ઉઠો છો, એટલે કે આપણે જ્યારે ઉઠીએ છીએ અને સવાર આપણી પડે છે, ત્યારે ખાલી પેટ અથવા રાતે સૂતા પહેલાં ચા જે છે એ ન પીવું જોઈએ. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પર હું મિતા આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એક વખત તમારી માહિતી વધે, તમારી જાણકારી વધે એવા પ્રકારની માહિતી લઈને અમે આવી ગયા છીએ. ક્યારે ચા પીવી જોઈએ અને ક્યારે ન પીવી જોઈએ એના વિશેની વાત આજે આપણે સમજીશું. સવારે ખાલી પેટ પીવાથી શું ફાયદા થાય છે અને શું નુકસાન થાય છે એના વિશેની વાત સમજવાની કોશિશ કરીશું. વેલ, ઘણા બધા લોકો ટી પોઝિટિવ હોય છે, ઓફકોર્સ હું પણ એમાંનો એક છું કે જેને ગમે ત્યારે ચા પીવાની આદત જે છે એ પડતી હોય છે. પણ હવે એક ક્રમ એવો કર્યો છે કે રાતે 9 વાગ્યા પછી હું ભાગ્યે જ ચા પીઉં છું. એટલે કે બહુ જ આમ જરૂર લાગે કે ના આજે મારે ચા પીવી છે ત્યારે જ હું ચા પીઉં છું, બાકી હું હવે એને ટાળું છું. એટલે કે જમ્યા રાતનું ડિનર પત્યા બાદ હું ચા પીવાનું ટાળું છું. આ બધાની વચ્ચે કઈ કઈ બાબતો જે છે, ચા પીવાનો ચોક્કસ સમય કયો હોવો જોઈએ, એની રીત કઈ હોવી જોઈએ એના વિશે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં સવારે જ્યારે તમે ઉઠો છો, એટલે કે આપણે જ્યારે ઉઠીએ છીએ અને સવાર આપણી પડે છે, ત્યારે ખાલી પેટ અથવા રાતે સૂતા પહેલાં ચા જે છે એ ન પીવું જોઈએ. વેલ, આ જે છે એ આપણા માટે નુકસાનકારક હોઈ શકે છે. એટલે કે સવારે ઉઠો તેવા પહેલાં તો પાણી પીઓ, થોડું બોડીને થોડું હાઇડ્રેટ કરો, થોડી થોડી ચહલપહલ કરો, થોડી એક્સરસાઇઝ કરો અને પછી ચા જે છે પીવાનું રાખશો તો તમને સારું પડશે. ખાલી પેટ ચા પીવાથી બાઇલ જ્યુસ જે છે એનું, બોઇલ જ્યુસનો જે પ્રોસેસ છે એ બગડતું હોય છે, જેનાથી કબજિયાત થાય, એસિડિટી થાય, પેટમાં ચૂંક આવે એ પ્રકારની સમસ્યાઓ જે છે એ થઈ શકે છે. ખાલી પેટ વધારે સ્ટ્રોંગ ચા પીવાથી પેટમાં અલ્સર થવાનો પણ ચાન્સ રહે છે. હવે આ જે સ્ટ્રોંગ ચા કેવી રીતે બને, જ્યારે તમે આદુ કે મસાલો વધારે પડતો નાખો છો તેના કારણે પણ સ્ટ્રોંગ ચા બનતી હોય છે. એસિડિટીથી બચવા માટે ચાની સાથે કંઈક હલકો નાસ્તો પણ તમારે લેવો જોઈએ. ખાલી પેટ ચા પીવાથી ફ્રી રેડિકલ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની પણ શક્યતા રહે છે. જમ્યા બાદથી કે તરત જ ચા પીવાથી ડાયજેશન ખરાબ થઈ શકે છે, એનાથી પણ બચવું જોઈએ. પ્રયત્ન કરો કે દિવસભરમાં 2 કપથી વધારે ચા ન પીવાવી જોઈએ. ચા કપમાં ગળણીથી ગાળી લો અને ત્યાર પછી 2 થી 3 મિનિટ જે વીતે પછી પીવાનું રાખો. એટલે કે આવી તેવી સુડુક દઈને પીવાનું ચાલુ કરશો તો નુકસાનકારક બની શકશે. ચાની જગ્યાએ જો તમે પેટમાં એક પેલું કહેવાય ને હુંફાળું પાણી પીવાનું શરૂ કરશો તો એનાથી તમને ફાયદો થશે. કબજિયાતમાં રાહત થશે. જ્યારે તમે હુંફાળું પાણી સવારની પહોરમાં પહેલાં પીવો છો તો એનાથી ઘણી બધી બીમારીઓથી તમે બચી શકશો. બોડી ડિટોક્સ કરવામાં પણ એ હુંફાળું પાણી તમને ખૂબ મદદરૂપ થશે, કારણ કે આંતરડામાંથી એ જ્યારે પસાર થઈને જાય છે ત્યારે ક્લિનિંગ પ્રોસેસ જે છે સારી રીતે થતી હોય છે. પીરિયડ્સના ક્રેમ્પ જે છે એમાં પણ આરામ આપે છે આ હુંફાળું પાણી, અને સાથે સાથે ચહેરાનું ગ્લો પણ વધારે છે, કારણ કે ડાયજેશન સારું થાય, બ્લડ સર્ક્યુલેશન સારું થાય અને એના કારણે સ્કિનનો ગ્લો સારો આવતો હોય છે. વેટ લોસ કરવામાં પણ એ મદદરૂપ થાય છે. તમે વજન ઘટાડવા માંગતા હોવ તો ડેફિનેટલી તમારે દરરોજ સવારે હુંફાળું પાણી જે છે પીવાથી બોડી ટેમ્પરેચર અને મેટાબોલિઝમ જે છે એ સારું થતું હોય છે અને શરીરમાં એક્સ્ટ્રા ફેટ પણ ઓછી થતી હોય છે. સવારે નાસ્તામાં તમે જ્યુસ સાથે જે છે એ જ્યુસ જ્યારે પીવાનું વિચારો છો તો જ્યુસ જે છે એ નાસ્તા સાથે પીવાનું તમારા માટે ફાયદાકારક છે. શુગરના દર્દીઓ માટે ડૉક્ટરની સલાહ મુજબ તમારે જ્યુસ લેવું જોઈએ. રાતે જ્યુસ પીવાનું અવોઈડ કરવું જોઈએ, એનાથી કફની સમસ્યા તમને થઈ શકે છે. ઇન્ટેન્સ વર્કઆઉટ કર્યા પછી પણ જ્યુસ પી શકાય છે અને એમાં નેચરલ શુગર હોય છે, જે એક્સરસાઇઝ દરમિયાન તમને ખૂબ જરૂરી હોય છે. આ બધી માહિતી ધ્યાનમાં રાખશો તમને ખૂબ કામ લાગશે. ફરીથી મળીશું ખબર છે ડોટ કોમ પર. થેન્ક યુ સો મચ.